હવામાન વિભાગે પોતાનો ટ્રેક આપી દીધો છે કઈ તારીખે ગુજરાતમાં ચોમાસું આવશે એની વાત કરવાની છે તો મિત્રો વાવણીનો વરસાદ ક્યારથી પડશે એની વાત પણ જાણીશું ને આ સાથે મિત્રો અલ્લીનોની આગાહી શું છે મિત્રો અલનીનોને કારણે નબળું રહેશે કે નહીં એની પણ મિત્રો વાત કરવાની છે તમામ જાણકારી મેળવી હોય તો અત્યારે જ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલ જે સ્પેશિયલ ખેડૂતો માટેની ચેનલ છે મિત્રો આ ચેનલમાં અત્યારે જોડાઈ જાઓ તમને તમામ જાણકારી તમામ ઉપયોગી સમાચાર મળતા રહેશે મિત્રો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ છે એમની વાત કરવાની છે મિત્રો રમણિકભાઈ વામઝા કહ્યું છે કે રેવતી અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ચોમાસુ બગડવાના જે દોષ ઉભા થયા હતા એ મિત્રો ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્રે મિત્રો ધોઈ નાખ્યા છે એટલે કે મિત્રો કૃતિકા નક્ષત્રમાં જે વરસાદ પડી ગયો એને કારણે ચોમાસું સારું રહેશે એવા સંકેતો મિત્રો જોવા મળ્યા છે તો મિત્રો રમણિકભાઈ વામઝાની આગાહી જોઈ લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પચાસ ઇંચથી લઈને પંચાવન ઇંચ વરસાદ જોવા મળશે તેવી આગાહી કરી છે અને સોળ આની વરસ થવાના સંકેતો મિત્રો આ વર્ષે જોવા મળ્યા છે જ્યારે મિત્રો ચોમાસાના ચાર મહિનામાંથી ભાદરવા મહિનાની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસ થી પચાસ ડેમ ઓવરફ્લો થઈ જશે એવી પણ આગાહી કરી છે મિત્રો ભાદરવા મહિનામાં ડેમ ઓવરફ્લો થવાના છે અને મિત્રો આ વર્ષે ત્રણ તબક્કામાં વાવણી થવાના સંજોગો છે તો મિત્રો રમણીકભાઈ વામજાએ વાવણીને લઈને આગાહી કરી છે કે ત્રણ તબક્કામાં વાવણી થશે એટલે કે મિત્રો એમાં પહેલો જે તબક્કો હશે એની અંદર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે અને મિત્રો નૈઋત્યનું ચોમાસું ગુજરાતના બાણે હાલમાં ટકોર મારી રહ્યું છે તેવું પણ કીધું છે ત્યારે મિત્રો આ વર્ષે બે હજાર ત્રેવીસમાં ચોમાસું નિયમિત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં પંદર જૂનથી લઈને જૂનની વચ્ચે ચોમાસું શરૂ થશે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે અને જ્યારે મિત્રો જૂનની આસપાસ વિધિવત ચોમાસુ તેવી પણ શક્યતા દર્શાવી છે અને મે મહિનાના અંતમાં મિત્રો સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની મિત્રો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મે મહિનાના અંતમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાનો છે અને મિત્રો આ વર્ષે ચોમાસું શરૂઆતમાં અને અંતમાં સારું રહેવાનું છે જ્યારે મધ્ય ભાગમાં થોડી ગરબડ થાય એવા મિત્રો સંકેત જોવા મળ્યા છે એટલે કે મિત્રો ચોમાસાના શરૂઆતના દિવસોમાં સારું રહેશે અને અંતના દિવસોમાં સારું એવું રહેશે પરંતુ છે એમાં થોડી એવી ગરબડ થાય એવા સંકેતો અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે મિત્રો આપણા હવામાન વિભાગ દ્વારા ચોમાસાનો ટ્રેક આખો આપવામાં આવ્યો છે અત્યારે મિત્રો સામે આવી ગયું છે કે અંતમાં અંદર હાલ ચોમાસું બેસી ગયું છે તારીખ એટલે કે ગઈકાલથી મિત્રો અંદમાન નિકોબારમાં આ ટ્રેક આવી ગયો છે અને હવે ધીમે ધીમે મિત્રો કેરળ તરફ વધવાનો છે મિત્રો આખી તારીખ પણ આપી દીધી છે કે કેરળની અંદર પેલી જૂનથી લઈને ચાર જૂનની વચ્ચે મિત્રો ચોમાસું બેસ છે એવો આખો ટ્રેક આવી ગયો છે મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સૌથી પેલા જે દક્ષિણના મિત્રો જેટલા પણ જિલ્લા છે ત્યાં મિત્રો વરસાદ પડવાનો છે મિત્રો જ્યાં વલસાડ નવસારી આ તમામ જિલ્લાની અંદર વીસ જૂનની આજુબાજુ વરસાદ પડશે એવો ટ્રેક મિત્રો આપવામાં આવ્યો છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પહોંચતા પહોંચતા પચીસ જૂન થઈ જશે તો પચીસ જૂને મિત્રો સૌરાષ્ટ્રની અંદર બેસશે અને કચ્છની અંદર પહોંચતા પહોંચતા મિત્રો ત્રીસ જૂનનો સમય મિત્રો લાગી જશે આ મિત્રો આ વર્ષે ચોમાસું મોડું શરૂ થાય એવા સંકેતો મિત્રો આપવામાં આવ્યા છે લગભગ વીસ જૂનની આજુબાજુ ચોમાસું શરૂ થશે એવા સંકેતો મિત્રો આપવામાં આવ્યા છે મિત્રો એવું જરૂરી નથી હોતું

અઠ્યાવીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક સારો એવો વરસાદ પડવાનો છે ત્યારે મિત્રો અઠ્યાવીસ જૂનથી પછીથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના મોટા ભાગમાં વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે એવી આગાહી મિત્રો અત્યારે સામે આવી છે પરંતુ મિત્રો આ ઉપરાંત તમને જણાવી દેવાનું કે વાતાવરણને લઈને ઘણા બધા આગાહીકારો ઘણા બધા વેધર એનાલિસ્ટો આ તમામ લોકો જુદા જુદા અનુમાનો લગાવતા હોય છે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ અલગ અલગ આગાહી કરવામાં આવે છે એટલા માટે જે ખેડૂત મિત્રો વાવેતરનું આગોતરું આયોજન કરતા હોય તે સંપૂર્ણ માહિતી જાણી લે ત્યારબાદ મિત્રો આયોજન કરે છે મિત્રો કોઈ પણ આગાહીકાર હોય કોઈ પણ હવામાન ખાતું હોય એ દસ દિવસથી વધારે સચોટ આગાહી કરી શકતા નથી એટલે તમામ આગાહી કદાચ ખોટી પણ પડે જેથી મિત્રો જ્યારે પૂર્ણ મિત્રો તમે આગાહી જાણી લેજો દસ દિવસની વાર હોય ત્યારે જે આગાહી કરવામાં આવે એ આગાહી મિત્રો ચોક્કસપણે મોટા ભાગે સાચી હોય છે તો મિત્રો પૂરી તમે માહિતી જાણજો ત્યારબાદ જ મિત્રો મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે વરસાદ અને વાવાઝોડાની જે પણ માહિતી હોય એ હવામાન વિભાગ જે માહિતી આપે એને જ મિત્રો અનુસરજો બીજા કોઈ પણ મોડલોને અનુસરતા નહીં આ ખેડૂતોના હિત માટે મિત્રો ખેડૂત દુનિયા ચેનલ મિત્રો તમને જણાવે છે ત્યાર પછી મિત્રો આપણે અલનીનોને લઈને આગાહી જોઈએ છીએ તો મિત્રો આ વર્ષે અલનીનોની પણ સંભાવના છે તો કદાચ ક્યાંક ને ક્યાંક ચોમાસું નબળું થશે કે કેમ તેના વિશે પણ મિત્રો જાણીએ તો મિત્રો અલનીનો વેધર પેટલના ઉદ્ભવે બે હજાર ત્રેવીસના ચોમાસાના વરસાદ અંગે ચિંતા વધારી છે જે મિત્રો અલનીનો કઈ સાઈડ છે તો દક્ષિણ અમેરિકા નજીક પેસિફિક મહાસાગરમાં જે પાણીની ગરમી ઉદ્ભવે છે તે સામાન્ય રીતે ચોમાસાના પવનના નબળા પડવા અને ભારતમાં શુષ્ક મિત્રો હવામાન ભેજે એટલે જેથી મિત્રો ચોમાસું નબળું રહે અને મિત્રો આ નબળું ચોમાસું મિત્રો અલનીનોની જ એક મોટી મિત્રો સંભાવના દર્શાવવામાં આવે છે તો મિત્રો અલનીનોને કારણે ચોમાસું નબળું રહી શકે છે પરંતુ એવું જરૂરી નથી કે અલનીનો હોય ત્યારે ચોમાસું નબળું જ રહે કારણ કે ઘણીવાર આવી અલનિણ્નોની ઘટના બની છે તેમ છતાં ચોમાસું સારું રહ્યું છે તો મિત્રો કદાચ આ વર્ષે પણ ચોમાસું સારું રહે એવા સંકેતો મિત્રો દર્શાવવામાં આવ્યા છે અને મિત્રો અલ નીનોથી વિપરીત જે ઘટના હોય છે અને લા નિના કહેવામાં આવે છે અને આ લા નિનાની અંદર મિત્રો સામાન્ય રીતે મિત્રો સારો એવો વરસાદ થતો હોય છે તો મિત્રો અલનની આગાહીને કારણે ચોમાસું નબળું રહેશે કે નહીં તે મિત્રો અત્યારે કહેવું શક્ય નથી કારણ કે અલનીનો હોય તેમ છતાં પણ મિત્રો વરસાદ સારો થાય એવા મિત્રો ઘણીવાર સંજોગો બની ગયા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આ સમાચાર તમારા મિત્રોને અવશ્ય પહોંચાડજો જેથી એમને પણ મિત્રો જાણ થાય મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય જવાન જય કિસાન